श्री गुर्जर क्षत्रिय कड़िया समाज युवा संगठन वराछा द्वारा आयोजित एवं 63 दाम्पत्य जीवन प्रभुताना पगला बांधी रही है ये तमाम ने खूब खूब अभिनंदन शुभेच्छाओं आ समय मंच पर बिराजमान अलग अलग गामना प्रमुखों आगेवानों खास करीने आज यशवंत भाई दानाणी अहीं पधार्या छे एमने भी खूब खूब अभिनंदन नाम लेवा जाओ तो आखू स्टेज मने ध्यान में छे बहुवाती समूह लग्न समिति जूनी नवी महिला मंडल नारी सशक्तिकरण भारतीबेन सोलंकी अने एमनी साथेनी तमाम टीम अमारा वापीना उपप्रमुख घनश्याम भाई वाघेला साथे हमणा लालजी भाई महुवाती प्रमुख गया दीपक भाई गया प्रकाश भाई गया अने मंच पर बिराजमान तमाम आगेवानों ने खूब खूब अभिनंदन खास जिया समूह लग्न समिति छे एमने पहलो समूह लग्न आयोजित कर्यो बीजो समूह लग्न एमना थी भी मोटो कम से कम 15,000-20,000 लोग हाजर हता ए समूह लग्न में हूँ हाजर हतो गया वर्षे कोविड नी गम्मे तेवी परिस्थिति हती एना अंदर भी समूह लग्न आयोजन करेल अने आजे चौथो समूह लग्न छे खास तो आ टीम ने बिरदावा जेवी छे बे हाथ ने ऊंचा राखीने ताळी पाडवानी के आपणा 63 दाम्पत्य जीवन नी अंदर जे आजे प्रभुताना पगला मांडी रिया छे ई समाज नो आ उत्थान नो काम करी रही आपणी युवा संगठन नी टीम छे आजे अमे तू गामे गाम फरता होईए घणा बधा लोको एवी वात करता होय के समाज ना स्टेज पर प्लेटफॉर्म पर बेसे आनंद करे हार तोड़ा करे પણ એ સમાજના હરેક જ્ઞાતિજનોને કહેવાનું છે કે આ જે લોકો અહીંયા બેઠા છે ને આ સમાજને ઊભું કરવાનું પાયાનું પથ્થર છે છેલ્લા 50 વર્ષથી મહેનત કરી રહ્યા છે ગામે ગામ આજે આપણા સમાજની ગામે ગામ સંસ્થાઓ છે આજે હિન્દુસ્તાન આઝાદ થયું એને ફક્ત 1947-75 વર્ષ થયા હું હજી બીજી પેઢી ગણાવું હું બીજી પેઢી આજે 3 વર્ષ પહેલા આપણો સમાજ સમગ્ર ગુજરાતમાં પથરાયેલો છે ગામે ગામ અમને એક સંમેલનનો એક સામાન્ય વિચાર આવ્યો કે ગામે ગામ આપણા સમાજના જે મોતીઓ છે એને આપણે એક માળામાં પરોવીએ અને એમાંથી એક સંમેલનનો વિચાર આવ્યો અને જ્ઞાતિ ગંગાની જાત્રામાં આપણા કમસે કમ 50,000-1,00,000 જ્ઞાતિજનોએ અમરેલીમાં પધાર્યા એને ભી ખૂબ ખૂબ અભિનંદન કે આ આપણી તાકાત સરકાર અને અલ્લે અન્ન પાર્ટીને ખબર પડી કે આપણો સમાજ શું છે આપણા સમાજનું અસ્તિત્વ શું છે પણ જ્યારે જ્યારે સમાજની વાત આવે કઈ ને કઈ નાના મોટા મત મતાંતર આવતા હોય છે પણ એ બધું ભૂલીને આજે જ્યારે સમાજનો સત્કાર્ય ચાલતો હોય તો ફરીથી બધાને મારી નમ્ર વિનંતી છે કે જે લોકો સમાજનું કામ કરી રહ્યા છે એને પ્રોત્સાહન પૂરું પાડો આજે જેમ આ કપરા કાળની પરિસ્થિતિની અંદર ગયા કોરોના કાળની અંદર આપણા ઘણા બધા વડીલોને આપણે ગુમાવ્યા એ તમામને ટાંક પરિવાર તરફથી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ તમામ જ્ઞાતિજનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ પણ જ્યારે મારી પાસે સમૂહ લગ્ન સમિતિ આવી લાસ્ટ જેમ મહુવા સમૂહ લગ્ન હતા એવી જ રીતે આપણા નાગેરમાં ગયા સમૂહ લગ્ન થયા આજે ઘણી બધી ચર્ચાઓ અમે સામાજિક લેવલે કરતા હોઈએ છીએ આજે ઘણા બધા વાતો કરીએ કે આપણો સમાજ સંગઠિત નથી હજી હું ફક્ત એટલું જ કહેવા માંગુ છું કે આપણો સમાજ સંગઠિત છે અને એ આપણે જ્ઞાતિ ગંગાની જાત્રામાં અમરેલીમાં બતાવ્યું છે પણ હવે આપણા સમાજને એક નેતૃત્વની સાથે એક દિશાની જરૂરિયાત છે કે એક આપણે એવી દિશા પકડીને ચાલીએ કે આપણો સમાજ વર્ષો વર્ષ સુધી એક તાતને બંધાયેલો રહે આજે આપણને બધાને ખ્યાલ છે કે જ્યારે આપણી ગુરુ ગાદી સત્તાધાર છે અને જ્યારે શામજી બાપુએ આપણને આશીર્વાદ આપેલા છે કે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ સંગઠિત છે હતો અને રહેશે પણ આજ સુધી આપણા સમાજમાં કોઈ એવું દિશા પરિવર્તનનું નેતૃત્વ હતું નહીં હવે એ સમય આવી ગયો છે કારણ કે એક જ મુદ્દો છે કે આપણે બધા હજી આપણો નાનો સમાજ હજી ગામડાઓમાં ઘણી બધી જગ્યાઓમાં પથરાયેલો છે આપણે હજી બી ઘણા બધો સમાજ 80% લોકો કડિયા કામ કરી રહ્યા છે
જયારે ભવિષ્યની દિશામાં એજ્યુકેશન આપણા સમાજમાં ધીરે ધીરે વધી રહ્યું છે, આપણો સમાજ સંદર્ભી થઈ રહ્યો છે, પણ હવેની 10 વર્ષ પછીની પરિસ્થિતિઓ એવી ઊભી થશે કે આપણા સમાજમાં કોઈ કડિયા કામ કરવા તૈયાર નહીં હશે, બધા જ એજ્યુકેટેડ હશે. અને એ પરિસ્થિતિની અંદર જ્યારે આપણા સમાજને જે કોઈ ફાયદાઓ રાજકીય લેવલમાં મળવા જોઈએ, જેમાં નોકરી હોય, ધંધો હોય, બીજી કોઈ બી લાભો હોય, તો એ ભવિષ્યની અંદર આપણું નેતૃત્વ એક હશે, એક દિશામાં હશે. જ્યારે આપણી ગુરુગાદી સત્તાધાર હોય તો આપણે ફક્ત એક જ દિશામાં ભવિષ્યમાં આપણે ચાલવાનું હોય, આ એક સમજણ આપણા સમાજના હરેક જ્ઞાતિજનોએ લેવાનું રહેશે. સાથે આજે આપણા અલગ અલગ ગામના મહિલા મંડળ ચાલે છે, અલગ અલગ ગામમાં મહિલા મંડળો ચાલે છે. આપણા સમાજની અંદર, ગુજરાતની અંદર સૌથી વધારે એક્ટિવ મહિલા મંડળો ઓલ ઓવર ગુજરાતનું મહિલા મંડળ છે, જે ભારતીબેન એના પ્રમુખથી ચલાવી રહ્યા છે, એને બી ખૂબ ખૂબ વંદન. પણ હવે ભવિષ્યની દિશામાં આપણે ઓલ ઓવર ગુજરાત, ઓલ ઓવર ઇન્ડિયાનું, આપણા સમાજનું બી એક નેતૃત્વ કરવું પડશે, તો જ આપણા સમાજને બધા જ ફાયદાઓ મળશે. આવા અસંખ્ય લાભોથી આપણે વંચિત રહીએ છીએ. અસંખ્ય લોકો, અસંખ્ય યુવાનો અમને ફોન કરતા હોય છે કે સાહેબ આપણને આ લાભ મળવો જોઈએ, અહીંયા નોકરી મળવી જોઈએ, પણ હજી બી અમને ક્યાંક એવું દેખાય છે કે આપણા સમાજની અંદર ક્યાંક ખામી છે, ક્યાંક નેતૃત્વની તકલીફ છે, એટલે આપણને જે લાભો મળવા જોઈએ મળી નથી શકતા. આવી તો અમે જનરલી સ્પીચોમાં, મારે લાસ્ટ બોલવાનું હોય, હું હંમેશા બધા લોકોને કહું કે અમારું કોઈ હજી સાંભળતું નથી, તમે સ્પીચ થોડી વહેલા આપો, આવું અમે હંમેશા કહેતા હોઈએ છીએ. એટલે અમે લોકો જે અહીંયા વાતો કરીએ છીએ, ફક્ત વાતો નથી કરતા, પણ સમાજ ઉત્થાન માટેની વાતો કરતા. જેમ યશવંતભાઈએ ઘણી બધી વાતો કરી, સમાજની વાત કરી, પરિવારની વાત કરી, દીકરીની વાત કરી, જે ઘણા બધા કેસો આપણામાં હવે બનતા જાય છે. આવો તો ઘણો બધો સમય બી થઈ ગયો છે. આજે તમામને જય આપી. ઘણો સમય થઈ ગયો છે, જેમ આપણે વાતો કરી, યશવંતભાઈ બી ઘણી સરસ વાતો કરી, એમણે ઘણા સૂચનો આપ્યા કે આપણા સમાજની અંદર જે કાંઈ બધું બની રહ્યું છે, જે લગ્ન થઈને 6-8 મહિનામાં ખાસ તો અન્ડરસ્ટેન્ડિંગ અને એજ્યુકેશનનો અભાવ હોવાથી આ પરિસ્થિતિઓ ઉદ્ભવે છે, તો એ તો યશવંતભાઈ વાત કરી જ છે. સાથે ઘણો સમય થઈ ગયો તો મારી વાતને વિરમું છું. ફરીથી ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન વરાછાના તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન, તમામ જ્ઞાતિજનોને ખૂબ ખૂબ અભિનંદન. 63 પ્રભુતાના પગલા માંડી રહ્યા, મંગલ્ય જીવનમાં પ્રવેશ કરી રહ્યા છે. તમામના પરિવારને અને કન્યાવરને બી ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. અત્યારે આપણી વચ્ચે જે મહેમાનો